ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, આગળ આપણે ગણિત વિષયનું મોડેલ પેપર એકનું સોલ્યુશન જોયું હતું, બરાબર ને? તો આજે આપણે ગણિત વિષયનું મોડેલ પેપર બેનું સોલ્યુશન કરવાના છે. તો ચાલો જુઓ પ્રશ્ન એકનો અ. તો જુઓ પ્રશ્ન એક અ, માંગ્યા મુજબ જવાબ લખો. તો અહીંયા માંગ્યા મુજબ તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. એક નંબર, ટોપીને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવું પડે? તો જુઓ અહીં ટોપીનું ચિત્ર આપેલું છે. તો ટોપીને તમારે આ સ્થિતિમાં જોવી હોય તો તમારે ક્યાંથી જોવી પડે? તો જુઓ નીચે વિકલ્પો આપેલા છે. અ ઉપરથી, બ સામેથી, ક નીચેથી, ડ બાજુએથી. તો શું આવશે જવાબ? ડ બાજુ એથી. તો અહીંયા ઘડી તમારે જવાબમાં બોક્સમાં લખી દેવાનું ડ, બરાબર. આગળ જુઓ બે નંબર, સીધી ધારવાળી બે વસ્તુઓના નામ લખો. તો તમારે અહીંયા સીધી ધારવાળી બે વસ્તુઓના નામ લખવાના છે, જેમ કે કબાટ, કંપાસ બોક્સ, પુસ્તક. આ સિવાય બીજી ધારવાળી વસ્તુઓ યાદ આવતી હોય તો તમે નામ લખી શકો છો. આગળ જુઓ ત્રણ નંબર, લંબાઈનો મોટો એકમ કયો છે? તો લંબાઈનો મોટો એકમ કયો છે? કિલોમીટર. તો તમારે જવાબમાં લખવાનું લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે. આગળ ચાર નંબર, એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? તો એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય? તો જવાબમાં લખવાનું એક અઠવાડિયામાં 7 દિવસો હોય છે. પાંચ નંબર, ડિસેમ્બર મહિનાના કેટલા દિવસો હોય છે? તો ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસો હોય છે? 31 દિવસો, બરાબર. તો જવાબમાં લખવાનું ડિસેમ્બર મહિનામાં 31 દિવસો હોય છે. તો મિત્રો, આ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આગળ જુઓ બ, નીચેના ચિત્રોમાં બિંદુ ટપકાવાળી લીટીથી જો બે સરખા ભાગ પડે તો ચિત્ર નીચે ખડાની નિશાની કઈ નિશાની, અને ન પડે તો ખોટાની નિશાની કરો. તો મિત્રો અહીં તમને ચિત્રો આપેલા છે. ટપકાવાળી લીટીથી એટલે કે બિંદુથી જો ચિત્રના બે સરખા ભાગ પડતા હોય તો ખરાની નિશાની કરવાની, અને જો બે સરખા ભાગ ન પડે તો ખોટાની નિશાની કરવાની છે. તો જુઓ, તો જુઓ એક નંબર, અહીં ચિત્રો આપેલા છે. ટપકાવાળી રેખાથી જો વચ્ચે ચિત્રના બે સરખા ભાગ થતા હોય ત્યાં ખરાની નિશાની કરવાની, અને જો બે સરખા ભાગ ન થતા હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે. તો જુઓ અહીં બે સરખા ભાગ થાય છે આ ચિત્રમાં, તો કે હા, તો અહીં આપણે ખરાની નિશાની કરીશું. અહીં નથી થતા તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. અહીં બે સરખા ભાગ થાય છે તો ખરાની નિશાની કરીશું. અહીં બે સરખા ભાગ થાય છે, હા, તો અહીં આપણે ખરાની નિશાની કરીશું, બરાબર. આગળ જુઓ બે નંબર, આ કાસ્કીમાં જુઓ બે સરખા ભાગ થાય છે તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું, કેમ કે બે સરખા ભાગ થાય છે. આ પોસ્ટકાર્ડના બે સરખા ભાગ થાય છે ને, તો અહીંયા આપણે ખરાની નિશાની કરશું. આ આઠમાં જુઓ બે સરખા ભાગ થાય છે, હા, તો અહીં પણ આપણે ખરાની નિશાની કરશું. હવે આ કાંટાના ચિત્રમાં જુઓ બે સરખા ભાગ થાય છે, નથી થતા તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. આ રીતે કરવાનું છે. આગળ જુઓ ત્રણ નંબર, બતનમાં બે સરખા ભાગ થાય છે, કે હા, તો અહીં આપણે ખરાની નિશાની કરશું. હવે જુઓ આ ચાની કીટલીમાં બે સરખા ભાગ થાય છે, નથી થતા તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર. પેન્સિલના બે સરખા ભાગ થાય છે તૂટક રેખાની મદદથી, તો કે હા, તો અહીં આપણે ખરાની નિશાની કરીશું. હવે આ ચાના કપમાં જુઓ બે સરખા ભાગ થાય છે, નથી થતા તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. તો આ રીતે તમારે કરવાનું છે, બરાબર. આગળ જુઓ ક, નીચે આપેલી વસ્તુઓ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે, તેમાં ખોટી વિગતનું ચિત્ર દોરો.
तो तमने अहीं वस्तुओना चित्रों आपेला छे। तो अहीं तमारे वस्तुने सामेथी बाजुएथी अने उपरथी जोता केवी देखाशे ते दर्शावामां आवेलुं छे। अने ज्यां खुट्टी विगतनुं चित्र दोरवानुं बाकी होय ए चित्र तमारे दोरवानुं छे। तो चालो जोईए। एक नंबर सीढ़ीनुं चित्र आपेलुं छे। सामेथी जोईए तो सीढ़ी आ रीते जोवा मळे छे, बाजुएथी जोईए तो सीढ़ी आ रीते जोवा मळे छे। તમારે અહીં તમારે સીડીને ઉપરની બાજુએથી જોતા સીડી કેવી દેખાશે તેનું ચિત્ર અહીં દોરવાનું છે। એટલે કે સીડીને તમે ઉપરથી જુઓ છો તો સીડી તમને કેવી જોવા મળે છે એનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે, બરાબર। હવે જુઓ બે નંબર, ગ્લાસ, પાણીના ગ્લાસનું ચિત્ર આપેલું છે। બાજુએથી જોઈએ તો આ રીતે જોવા મળે છે, સામેથી જોઈએ તો ગ્લાસ આ રીતે જોવા મળે છે, બરાબર ને, પાણીનો ગ્લાસ। તો તમારે અહીં પાણીના ગ્લાસને ઉપરથી જોતા કેવો દેખાશે એનું ચિત્ર તમારે દોરવાનું છે। એટલે કે અહીંયા ખુટ્ટી વિગતનું ચિત્ર તમારે દોરવાનું છે। કોનું? પાણીના ગ્લાસનું। કઈ બાજુથી જોવાનું છે પાણીના ગ્લાસને? ઉપરની બાજુથી જોઈને તમારે ચિત્ર અહીં દોરવાનું છે। જુઓ પ્રશ્ન બેનો અ, અલગ પડતા આકાર પર ખોટાની નિશાની કરો। તો જુઓ અહીં આકારો આપેલા છે, જે આકાર અલગ પડતો હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે। એક નંબર, એક નંબર અહીં આકારો આપેલા છે, તો આમાંથી કયો આકાર અલગ પડે છે? કે હા, આ વર્તુળ આકાર અલગ પડે છે, તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું। આગળ જુઓ બે નંબર, હવે શોધો આમાંથી કયો આકાર અલગ પડે છે? આ ત્રિકોણ અલગ પડે છે, એટલે અહીં આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર। જે આકાર અલગ પડતો હોય તેના પર આપણે ખોટાની નિશાની કરવાની છે, બરાબર ને। આગળ જુઓ ત્રણ નંબર, હવે આમાં શોધો કયો આકાર અલગ પડે છે? આ ચોરસ આકાર અલગ પડે છે, આ ચોરસ આકાર અલગ પડે છે, બરાબર ને। તો આ રીતે તમારે જે આકાર અલગ પડતો હોય એ આકાર ઉપર ખોટાની નિશાની કરવાની છે, બરાબર। આગળ જુઓ બ, સંખ્યાની પેટર્ન જુઓ, ખુટ્ટી સંખ્યા લખો। અહીં સંખ્યાની પેટર્ન જોઈને ખુટ્ટી સંખ્યા લખવાની છે। તો જુઓ એક નંબર સો, કેટલા આવશે અહીં? બસો, ત્રણસો, પછી ચારસો, પાંચસો અહીં આપેલા છે। કેટલાની ગણતરી છે? સો સોની ગણતરી છે, બરાબર ને। આગળ જુઓ બે નંબરમાં, જુઓ ત્રણસો વીસ, અહીં સંખ્યા શોધવાની, ત્રણસો સાહીઠ, અહીં આ ખુટ્ટી સંખ્યા શોધવાની છે, ચારસો, તો અહીં કેટલાની ગણતરી છે? વીસ વીસની ગણતરી છે, બરાબર ને। ત્રણસો વીસ, પછી અહીં કેટલા આવશે? ત્રણસો ચાળીસ, ત્રણસો સાઠ આપેલા છે, ત્રણસો એંસી, ચારસો અહીં આ સંખ્યા આપેલી છે, બરાબર। તો અહીં વીસ વીસની ગણતરી છે। આગળ જુઓ ત્રણ નંબર, ત્રણસો પચીસ, ત્રણસો પાંત્રીસ, આ ખુટ્ટી સંખ્યા શોધવાની, ત્રણસો પંચાવન, અહીં આ ખુટ્ટી સંખ્યા શોધવાની છે, તો અહીં કેટલાની ગણતરી છે? દસ દસની ગણતરી છે, કેટલાની ગણતરી છે? દસ દસની, ત્રણસો પચીસ, ત્રણસો પાંત્રીસ, અહીંયા કઈ સંખ્યા આવશે? ત્રણસો પિસ્તાળીસ, ત્રણસો પંચાવન આપેલા છે, અહીં કઈ સંખ્યા આવશે? ત્રણસો પાંસઠ। તો મિત્રો આ રીતે સંખ્યાની પેટર્નમાં ખુટ્ટી સંખ્યા લખવાની છે। જુઓ ક, નીચે આપેલા જોડકા જોડો। અહીં અ વિભાગ અને બ વિભાગ આપેલો છે, તમારે અહીં જોડકા જોડવાના છે। એક નંબર કેળાની લંબાઈ, સામા મપાઈ, કેળાની લંબાઈ સેમીમાં એટલે કે સેન્ટીમીટરમાં, બરાબર, તમે આ રીતે જોડકું જોડી શકો છો। બે નંબર ટાવરની ઊંચાઈ, સામા મપાઈ મીટરમાં। ત્રણ નંબર હાથની લંબાઈ, સામા મપાઈ સેમીમાં એટલે કે સેન્ટીમીટરમાં। ચાર નંબર ઘરથી શાળા વચ્ચેનું અંતર, તો સામા માપન થાય કિલોમીટરમાં, બરાબર, સામા મપાઈ કિલોમીટરમાં। તો આ રીતે તમારે જોડકા જોડવાના છે અને તમે બાજુમાં જવાબ પણ લખી શકો છો। મિત્રો આ રીતે તમે બાજુમાં જવાબ પણ લખી શકો
છો, જોડકા પર જોડી શકો અને જવાબ પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 3 નો અ, નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો જુઓ અહીં ચિત્ર આપેલું છે, આ આગ્રાના નકશાનું ચિત્ર છે. આ ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. એક નંબર, આગ્રા રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે, તાજમહેલ કે ફતેપુર સિકરી? તો જુઓ આ આગ્રાનું રેલવે સ્ટેશન છે, તાજમહેલ અહીં છે અને ફતેપુર સિકરી અહીંયા છે. તો આ બેમાંથી વધારે દૂર શું દેખાય છે તમને? ફતેપુર સિકરી, બરાબર. તો જવાબમાં આવશે ફતેપુર સિકરી, ફતેપુર સિકરી. તો જવાબમાં લખવાનું, આગ્રા રેલવે સ્ટેશનથી વધારે દૂર ફતેપુર સિકરી છે, બરાબર. આ રીતે પ્રશ્નનો જવાબ લખવાનો છે. બે નંબર, આગ્રાના કિલ્લાથી વધારે નજીક શું છે, યમુના નદી કે આગ્રાનું રેલવે સ્ટેશન? જુઓ આ આગ્રાનો કિલ્લો છે, અહીં યમુના નદી છે અને આ આગ્રાનું રેલવે સ્ટેશન છે. તો તમને આગ્રાના કિલ્લાથી વધારે નજીક શું દેખાય છે? યમુના નદી, બરાબર ને. તો જવાબમાં આવશે યમુના નદી. તો જવાબમાં લખવાનું, આગ્રાના કિલ્લાથી વધારે નજીક યમુના નદી છે. ત્રીજો પ્રશ્ન જુઓ, રેલવે લાઇન પાટાથી વધારે દૂર શું છે, આગ્રાનો કિલ્લો કે તાજમહેલ? તો જુઓ અહીંયા ચિત્રમાં આ રેલવે લાઇનના પાટા છે, બરાબર. આ આગ્રાનો કિલ્લો છે, તાજમહેલ અહીં છે. તો તમને આ બેમાંથી શું વધારે દૂર દેખાય છે, આગ્રાનો કિલ્લો દેખાય છે કે તાજમહેલ? ધ્યાનથી જુઓ ચિત્રમાં, તાજમહેલ, બરાબર. તો જવાબમાં આપણે લખશું, રેલવે લાઇન પાટાથી વધારે દૂર તાજમહેલ છે, બરાબર ને. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. આગળ જુઓ ચોથો પ્રશ્ન, યમુના નદીની વધારે નજીક શું છે, તાજમહેલ કે રેલવે સ્ટેશન? તો જુઓ આ યમુના નદી છે, તાજમહેલ અહીં છે અને રેલવે સ્ટેશન અહીં છે. તો યમુના નદીની વધારે નજીક શું દેખાય છે તમને? ચિત્રમાં જુઓ નકશાની અંદર, તાજમહેલ, બરાબર ને. આ યમુના નદીની વધારે નજીક તાજમહેલ છે. તો જવાબમાં લખવાનું તમારે, યમુના નદીની વધારે નજીક તાજમહેલ છે, બરાબર. તો મિત્રો આ રીતે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. હવે આગળ જુઓ બ, નીચે આપેલા કેલેન્ડર પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીં કેલેન્ડર આપેલું છે, ડિસેમ્બર માસનું કેલેન્ડર આપેલું છે, 2020ના વર્ષનું ડિસેમ્બર માસનું કેલેન્ડર આપેલું છે. આ કેલેન્ડરના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ એક નંબર, ડિસેમ્બર મહિનાના દિવસો કેટલા હોય છે? તો ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસો હોય છે? 31 દિવસો હોય છે. તો જવાબમાં લખવાનું, ડિસેમ્બર મહિનાના 31 દિવસો હોય છે. બીજો પ્રશ્ન જુઓ, 30 તારીખે કયો વાર આવે છે? તો જુઓ આ 30 કેલેન્ડરમાં આ 30 તારીખ છે. તો 30 તારીખે કયો વાર આવે છે? બુધવાર આવે છે. તો જવાબમાં લખવાનું, 30 તારીખે બુધવાર આવે છે. તો આ રીતે મિત્રો પ્રશ્નોના જવાબ લખવાના છે. આગળ જુઓ ત્રીજો પ્રશ્ન, કઈ કઈ તારીખે સોમવાર આવે છે? તો જુઓ અહીંયા કેલેન્ડરમાં કઈ કઈ તારીખે સોમવાર આવે છે એ આપણે શોધવાનું છે. આ સોમવાર છે. તો જુઓ અહીંયા 7 તારીખે, 14 તારીખે, 21 તારીખે અને 28 તારીખે સોમવાર આવે છે. તો જવાબમાં લખવાનું, 7, 14, 21 અને 28 તારીખે સોમવાર આવે છે, બરાબર. આ રીતે જવાબ લખવાનો. ચાર નંબરમાં જુઓ, ડિસેમ્બર મહિનો કયા વારે પૂરો થાય છે? તો જુઓ કેલેન્ડરમાં ડિસેમ્બર મહિનો કયા વારે પૂરો થાય છે? આ 31 તારીખ, બરાબર ને. અહીં ડિસેમ્બર મહિનો પૂરો થાય છે. ડિસેમ્બર મહિનાના 31 દિવસ હોય ને, તો અહીં આ 31 તારીખ છે, બરાબર. તો કયા વારે છે 31 તારીખ? ગુરુવારે છે. તો ડિસેમ્બર મહિનો ગુરુવારે પૂરો થાય છે, બરાબર. તો જવાબમાં લખવાનું, ડિસેમ્બર મહિનો ગુરુવારે પૂરો થાય છે.
तो आ रीते कैलेंडर पर प्रश्नों जवाब लखवाना छे। आगर जुओ क नीचे आपेली घड़ियाड़ में केटला वाग्या छे ते लखो। तो जो अहीं घड़ियाड़ आपेली छे, आ घड़ियाड़ में कलाक काटो अने मिनिट काटो दर्शावेलो छे। घड़ियाड़ में केटला वाग्या छे ए तमारे लखवानो छे। अहीं आ जे बॉक्स आप्युं छे एमां जवाब लखवानो छे, एटले के समय लखवानो छे। एक नंबरनी घड़ियाड़मां जुओ कलाक काटो બે ઉપર અને મિનિટ કાંટો બાર ઉપર છે, તો કેટલા વાગ્યા કહેવાય? બે વાગ્યા કહેવાય, બરાબર? તો તમારે સમય લખવાનો બે વાગ્યા, બરાબર? આ રીતે સમય લખવાનો, તમે શબ્દોમાં પણ સમય લખી શકો છો। આગળ જુઓ બે નંબરની ઘડિયાળમાં કલાક કાંટો બાર અને એકની વચ્ચે છે, અહીં બાર મિનિટ કાંટો કેટલા પર છે? ચાર ઉપર છે, તો કેટલા વાગ્યા કહેવાય? બાર વાગ્યાને કેટલી મિનિટ થઈ કહેવાય? વીસ મિનિટ થઈ કહેવાય, તો અહીં જવાબમાં લખવાનું બાર વાગ્યાને વીસ મિનિટ, એટલે કે બાર કલાકને વીસ મિનિટ થઈ છે, બરાબર? તો મિત્રો આ રીતે તમારે સમય લખવાનો છે, એટલે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે તમારે લખવાનું છે। તો તમે સમજ પડી? તો મિત્રો હવે પછીના ભાગ બે માં પ્રશ્ન ચાર નું સોલ્યુશન કરીશું। તો મિત્રો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।